જય શ્રી કૃષ્ણ મિત્રો, જય બજરંગ બલી. મિત્રો, આ તમે જે મંદિર જોઈ રહ્યા છો એ મંદિર છે શ્રી પાટ હનુમાન મંદિર, જે માધાપર સ્પોટ નિર્મિત કરવામાં આવેલ છે. હવે મિત્રો, અહીંયાનું જે વાતાવરણ છે એકદમ સુંદર અને નયન રમ્ય છે. મિત્રો, અહીં આ પ્રાંગણની અંદર એટલે જે મંદિરની અંદર સરસ મજાના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. તો મિત્રો, આ વિસ્તારની તમે હા તો મિત્રો, આ જે વિસ્તાર છે, જે આ ગાર્ડન છે, એને આપણે બાલ ગોપાલ વાટિકા અને મોદી બાગ તરીકે પણ ઓળખાવે છે. મિત્રો, અહીં એક ખાસ બાબત એ છે કે અહીં સરસ મજાની એક મોટી મૂર્તિ, જે ભગવાન શંકરની મૂર્તિ, એ રાખવામાં આવેલી છે. આ બાજુમાં જોઈ શકો છો, આ જેટલો ઝાડ ઊંચો છે એટલી જ આ મૂર્તિ ઊંચી છે. એક ત્યાંની એક મોટામાં મોટી જે ખાસિયત કહી શકાય એ છે. મિત્રો, આ બાગની અંદર સરસ મજાના નાના નાના ઝાડવાઓ પણ વાવવામાં આવ્યા છે. તમે ક્યારેક ત્યાં અવશ્ય મુલાકાત લેજો, અને મુલાકાત લેશો તમને પોતાને ખ્યાલ આવશે કે ખરેખર ત્યાંનું વાતાવરણ કેટલું સુંદર છે, કેટલું સરસ છે. નાના નાના ઝાડવાઓ પણ વાવવામાં આવ્યા છે. આપ એકવાર અહીં છે ને અવશ્ય મુલાકાત લેજો. અને નાના બાળકો માટે અહીં ખેલનું પણ આયોજન કરવામાં આવેલું છે. અલગ અલગ જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. પહેલા તમારું આખું નામ જણાવજો. મારું નામ પ્રવીણભાઈ દેવરાજ કોખાણી. હાલે હું શ્રી પાટ હનુમાનજી મંદિરની અંદર ટ્રસ્ટી તરીકેની સેવા બજાવી રહ્યો છું, અને પાટ હનુમાનજી મંદિરના વિકાસની અંદર જ મારું ધ્યેય હોય છે. હાલે સંસ્થા દ્વારા અમે આજરોજ પાદાપરના આંગણે પોલિયોનું જે અભિયાન ચાલી રહ્યું છે સરકાર દ્વારા, બરાબર, એની અંદર ફૂલની તો ફૂલને પાંખડી રૂપે અમે એ લોકોને લગભગ અંદાજે 45-50 કર્મચારીઓનું ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. બરાબર છે. તેમજ દુષ્કાળ અને આ વરસાદ ન આવતા ગાયો માટે વખાણની અંદર 300 ગાયો દરરોજ એક વખત ભોજન લે એવી રીતની વ્યવસ્થા અમારી છેલ્લા લગભગ 65 દિવસ થઈ ગયા ચાલુ છે. બરાબર. ત્યારબાદ દર શનિવારે અને મંગળવારે સંસ્થા દ્વારા કૂતરાને તેમજ ગાયોને બરાબર મીઠા ભાત અને શીરો રાંધી અને ખવડાવવામાં આવે છે. ગઈકાલે વરસાદ હોતા માધાપરની અંદર સાંજે ગાયોને તેમજ કૂતરાને ગરમા ગરમ શીરો અને દેગ એટલે કે મીઠા ભાત બનાવી અને ઇમરજન્સી રૂપે ખવડાવવામાં આવ્યા. બરાબર. અને અમારા સંસ્થા દ્વારા તેમજ અમારી સાથે જે લોકો દાતાઓ છે એ લોકોની પણ અમારી એક નેમ છે કે લોક ઉપયોગી કાર્ય કરવા તેમજ જીવ ઉપયોગી કાર્ય કરી અને આપણે વધારેમાં વધારે આપણા જીવનને ધન્ય બનાવવાના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર છે. પ્રવીણભાઈ, તમારી સંસ્થાનો મેઇન હેતુ શું છે? કયા હેતુ માટે તમે આ સંસ્થા બનાવવાનો તમને વિચાર આવ્યો? અમારી આ પાટ હનુમાનજી મંદિરની સ્થાપના એટલા માટે કરવામાં આવી કે અમારું માધાપર ગામનો વિકાસ વધ્યો, જેને કારણે હનુમાનજીનું મંદિર ગામની અંદર આવી ગયું. બરાબર. શાસ્ત્રો મુજબ કહેવામાં આવે છે અને સાંભળવા મળ્યું છે એ ઉદ્દેશથી કે હનુમાનજી જો આપણા પ્રભુના ઉપર હોય કે ગામની પાદર ઉપર હોય, ગામની પાદરની અંદર હનુમાનજી આપણા ગામની રક્ષણ કરે એ હેતુથી વડીલોના વિચારો સાથે અમે હનુમાનજીને અહીં ગામના પાદર ઉપર જ સ્થાપિત કર્યા અને એનું નામ અમે પાટ હનુમાનજી નાખ્યું. બરાબર છે. અને હજી પણ આગળ કાર્ય કરતા રહેશો? હા, અમારી નેમ છે કે અચ્છા મિત્રો, અશોક વાટિકા.
જે શ્રીલંકામાં આવેલ રાવણની અશોક વાટિકા, જેમાં માતા સીતા બિરાજમાન છે, જે એક ઝાડની નીચે બિરાજમાન છે માતા સીતા, અને આજુબાજુમાં જે એમની પહેરેદારી કરી રહ્યા છે એ છે રાક્ષસ. કારણ કે રાવણના વિસ્તારની અંદર રાક્ષસ સિવાય કંઈ જોવા મળે નહીં. બાજુમાં સરસ મજાના મોર પણ છે. તો મિત્રો, આ સરસ મજાની જે અશોક વાટિકા છે અત્યારે આપ જોઈ રહ્યા છો, એ આવેલી છે માધાપર નવાવાસ, ભુજ કચ્છની અંદર છે. બહુ સરસ અશોક વાટિકાનું અહીંના આ પાઠ હનુમાન સંસ્થા દ્વારા એ આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ છે. ક્યારેક મોકો મળે તો અહીં તમે અવશ્ય મુલાકાત લેજો. બહુ સરસ ચિત્રણ કરવામાં આવ્યું છે અને માતા સીતાને સરસ રીતે અહીં બતાવવામાં આવ્યા છે. તો આપ અહીં ચોક્કસ પાઠ હનુમાનની મુલાકાત લેજો અને તમને જોવાની પણ ખૂબ સારી મજા આવશે. બાજુમાં સરસ મજાની નદીનો પાઠ પણ આવેલો છે. બહુ સરસ આયોજન કરેલ છે. ધન્યવાદ. બરોબર, મસ્ત. તમારું નામ શું હે? તમારું નામ શું હે? નામ તમારું નામ નામ શું હે? નામ તમારું નામ શું છે? ભગવતીબેન, તમે શું દર્શન કરવા આવો છો? મિત્રો, આપ જોઈ રહ્યા છો એનું વાતાવરણ એકદમ સુંદર અને સરસ છે. કેળાના ઝાડ પણ છે. એ પાઠ હનુમાનજીનો જે વિસ્તાર છે, સરસ મજાની આ વાડી છે. વાડીની આપ અવશ્ય મુલાકાત લો. ત્યાં ઠેર ઠેર જગ્યાએ બધા વૃક્ષો તમને જોવા મળશે. અહીંયા બે સારી સારી મજાની બેઠક વ્યવસ્થા પણ રાખેલી છે. કોઈ આવીને અહીંયા આરામથી બેસી પણ શકે છે. અને બાજુમાં સરસ મજાની એક નદી પણ છે, જે વરસાદ દરમિયાન જ્યારે વરસાદ પડે ત્યારે એમાંથી પાણી જતું હોય છે. તો આપ અહીં આવો અને અવશ્ય મુલાકાત લો. મિત્રો, આ છે અહીંયાનો ઝૂલતો પુલ. આપ જોઈ શકો છો. તમે ક્યારેક આ ઝૂલતા પુલની મુલાકાત અવશ્ય લેજો. દોડતા દોડતા આવશો ને, દોડતા દોડતા જાશો. હા, એ આ પુલ છે અહીંયાનો. બહુ સરસ મજાનો પુલ આપ જોઈ શકો છો. નીચે છે આ નદીનો પટ. જ્યારે વરસાદ આવે ત્યારે અહીંથી ફૂલ પાણી જતું હોય છે. બરાબર છે. તો અહીં આવી ક્યારેક અવશ્ય મુલાકાત લેજો. નીચેથી નર્મદા લાઇનની જે પાઇપલાઇન છે એ પણ અહીંથી પસાર થઈ રહી છે. તો સરસ મજાનો આ પુલ છે. આ પુલની અવશ્ય મુલાકાત લ્યો અને માણો મજા. સરસ સરસ અને સરસ ઝૂલતા પુલની મુલાકાત એકવાર અવશ્ય લેજો મિત્રો. ખૂબ સરસ પુલ છે. પછી તમારો હાથીઓ પણ સ્વાગત કરશે મિત્રો. જોઈ શકો છો. બહુ સરસ. ધન્યવાદ. આભાર.